હેલો ફ્રેન્ડ્સ, આવી ગયા. ઓકે, ચાલો તો આજે તમે બધા શું કરવાના છો? લખવાના છો. શું લખવાના છો? શબ્દ લખવાના. હા, હું પણ આજે તમને શબ્દનું વાંચન કરાવીશ અને વાક્યનું લેખન કરાવીશ. હવે આપણે વાક્યનું લેખન પણ કેવી રીતે કરવાનું છે તે પણ હું તમને શીખવાડીશ. હવે સૌથી પહેલા આપણે શબ્દનું વાંચન કરીશું. જુઓ, હવે સૌથી પહેલા આપણે અહીં એક શબ્દ બનાવીને મૂક્યો છે, એ શબ્દ આપણે વાંચીશું. નિશાળ. શું લખેલું છે? નિશાળ. હવે આ નિશાળ શબ્દ જે લખ્યો છે એની અંદર કેટલા મૂળાક્ષર છે? તો જુઓ, ન એક મૂળાક્ષર છે, પછી શ એ પણ એક મૂળાક્ષર છે, અને અળ એ પણ એક મૂળાક્ષર છે. એટલે ત્રણ મૂળાક્ષર ભેગા થઈને એક આખો શબ્દ બની ગયો. ફરી પાછા વાંચો જોઈએ. નિશાળ. જુઓ, હવે ફરી પાછો બીજો શબ્દ અહીં આપણે મૂકેલો છે. હવે શું લખેલું છે? થેલી. શું લખેલું છે? થેલી. હવે આ બે અક્ષરનો શબ્દ છે, એમાં કયા કયા મૂળાક્ષર છે? ઠ અને લ, એટલે બે મૂળાક્ષર ભેગા કરીને આપણે એક આખો શબ્દ બનાવી દીધો. ફરી પાછા વાંચો જોઈએ. થેલી. જુઓ, હવે ફરી પાછા આપણે એક બીજો શબ્દ અહીં મૂક્યો છે એનું વાંચન કરીશું. જુઓ, હવે આપણે વાંચીએ. વૈશાખ. શું લખેલું છે? વૈશાખ. હવે આમાં શબ્દમાં કેટલા મૂળાક્ષર છે? તો વ એક મૂળાક્ષર છે, શ છે અને ખ છે, એટલે ત્રણ મૂળાક્ષર અહીં આ એક શબ્દમાં આવ્યા છે. એના દ્વારા એક આખો આપણો શબ્દ બની ગયો. ફરી પાછા વાંચો જોઈએ. શું લખેલું છે? વૈશાખ. હવે બીજો શબ્દ આપણે એક બનાવીને મૂક્યો છે, તો જોજો, હવે આપણે એને પણ વાંચી લઈએ. કંચન. શું લખેલું છે? કંચન. બરાબર. હવે આમાં કેટલા મૂળાક્ષર છે? ક, પછી છે ચ અને પછી છે ન, એટલે કેટલા મૂળાક્ષર છે? ત્રણ મૂળાક્ષર આપણે ભેગા કરીને એક આખો શબ્દ બનાવી દીધો. ફરી વાંચો જોઈએ. કંચન. જુઓ, હવે આપણે આ શબ્દ પણ વાંચીશું. વાંચો જોઈએ. ગૌતમ. શું લખેલ છે? ગૌતમ. હવે આ ગૌતમ શબ્દ છે એની અંદર કેટલા મૂળાક્ષર છે? તો પહેલા છે ગ, પછી છે ટ અને પછી છે મ, એટલે ત્રણ મૂળાક્ષર આપણે ભેગા કર્યા એટલે એક આખો શબ્દ બની ગયો. તો વાંચો જોઈએ ફરી. ગૌતમ. તો બાર મિત્રો, આપણે અલગ અલગ શબ્દ બનાવીને એનું વાંચન કર્યું ને આપણે, પછી એ શબ્દની અંદર ઘણા બધા મૂળાક્ષર હતા, એટલે મૂળાક્ષર આપણે ભેગા કરીને એક આખો શબ્દ બનાવ્યો હતો, ખરું ને? હવે આ રીતે તમારે પણ શબ્દનું વાંચન કરવાનું છે, કરશો ને બધા? હા, ચાલો હવે તમારે આજે લેખન પણ કરવું છે ને? કરવું છે ને બધાએ? તો હું સૌથી પહેલા તમને વાક્ય લખાવીશ. એ વાક્ય આપણે કેવી રીતે લખવાના છે તે ફક્ત તમારે જોવાનું છે, અને પછી તમારે તમારી નોટમાં એ વાક્ય લખવાના છે. તો ચાલો જુઓ. તો જુઓ, હવે આપણે વાક્યનું લેખન કેવી રીતે કરવાનું છે? તો જોજો બધા, આપણે સૌથી પહેલા એક વાક્ય લખીશું. તો અહીં જે ડબલ લીટી આપી હોય ને એની અંદર આપણે ઉપર નીચેની લીટીને ટચ કરીને આપણે લખવાનું છે. તો જુઓ, હવે આપણે અહીં આપણે મૌલી, હવે મૌલી લખ્યું ને આપણે, પછી શું કરવાનું છે? આપણે એક બેઠક જેટલી આંગળી મૂકવાની છે. તમારે તમારી નોટમાં એક બેઠક આમ મૂકી દેવાની અને જગ્યા છોડવાની. આપણે શબ્દ પછી થોડી જગ્યા છોડી છે ને, એટલે આંગળી મૂકીને તે છોડવાની છે. એટલે મૌલી, પછી આંગળી મૂકીને
એની બાજુમાંથી આપણે બીજો શબ્દ લખીશું પછી આંગળી આપણે છોડી દેવાની પછી લખીશું દુ દી હવે ઢ લખો ત્યારે ઢ ની જે આ લીટી છે આપણે અડધી જ કરવાની છે દુ ઢી લખાઈ ગયું ને ફરી પાછા આપણે એક આંગળી મૂકીશું અને આંગળી મૂકીને આપણે જગ્યા એટલી છોડીશું પછી આપણે અહીં લખવાનું છે કા પે જુઓ હવે આ શબ્દ લખાઈ ગયો ને કા પે ફરી પાછા આપણે આંગળી મૂકીશું અને પછી છેલ્લે લખીશું છે શું લખીશું છે અને પાછળ આપણે પૂર્ણવિરામ મૂકીશું તો વાક્ય આખું પૂરું થઈ જાય એટલે પાછળ આ રીતે ટપકું એને શું કહેવાય પૂર્ણવિરામ કહેવાય હવે એકવાર આપણે વાક્ય વાંચી લઈએ મૌલી દૂધી કાપે છે હવે જેમ જેમ તમે એક શબ્દ પૂરો થાય એટલે શું મૂક્યું આંગળી મૂકી ફળી પાછો એક શબ્દ લખ્યો પછી શું મૂક્યું આંગળી મૂકી પછી ફળી પાછો શબ્દ લખીને આંગળી મૂકી અને છેલ્લે શું મૂક્યું આપણે પૂર્ણવિરામ હવે આ રીતે આપણે આખું વાક્ય લખવાનું છે આંગળી મૂકવાથી આપણા બે શબ્દની વચ્ચે વ્યવસ્થિત આપણાથી જગ્યા છૂટી શકે એટલે આપણું વાક્ય એકદમ સરસ રીતે લખાઈ જાય છે હવે આપણે અહીં બીજું વાક્ય લખીશું હવે આપણી નોટમાં આવી નાની લીટી હોય ને તેની અંદર આપણે વાક્ય લખવાના છે મોટી લીટી હોય એમાં આપણે લેખન કરવાનું નથી તો ચાલો હવે આપણે બીજું વાક્ય લખીશું તો જોજો બધા ઉપર નીચેની લીટીને ટચ કરીને લખવાનું છે રો જ શું લખ્યું આપણે રોજ પછી આપણે શું મૂકવાનું આંગળી મૂકવાની પછી આપણે લખીશું આંગળી મૂકાઈ જાય ને પછી આપણે ફળી પાછા શબ્દ લખીશું શું લખ્યું સ પછી ફા સ ફા પછી શું લખ્યું છે કહો જોઈએ મને ઈ રોજ સફાઈ પછી પાછા આપણે આંગળી મૂકીશું આંગળી મૂકીને ફળી પાછા આપણે શબ્દ લખીશું ઠા પછી ય શું લખ્યું ઠા ય હવે ઠમાં ને યમાં આપણે આ રીતે પેટ કરવાનું છે હવે ફળી પાછા આંગળી મૂકીશું અને પછી આપણે લખીશું છે શું લખીશું છે પછી છેલ્લે શું મૂકવાનું છે આપણે પૂર્ણવિરામ એટલે આવું ટપકું મૂકી દેવાનું એને શું કહેવાય પૂર્ણવિરામ હવે વાંચો જોઈએ રોજ સફાઈ થાય છે હવે જ્યારે આપણે વચ્ચે વચ્ચે આંગળી મૂકી છે આંગળી મૂકીને આપણે જ્યારે લીટી પર પેન્સિલ મૂકી દઈએ છીએ ત્યારે આપણે આંગળી પછી આપણે ત્યાંથી લઈ લેવાની છે અને પછી આ રીતે શબ્દ લખવાના છે એટલે આપણે જ્યારે વચ્ચે આંગળી મૂકીએ છીએ ત્યારે વ્યવસ્થિત આપણાથી જગ્યા છૂટે છે અને વાક્ય પણ લખેલું આપણું સરસ દેખાય છે બરાબર ને તો ચાલો ફરી પાછા વાંચો જોઈએ વાક્ય રોજ સફાઈ થાય છે તો જુઓ આપણે અહીં બે વાક્ય લખ્યા ને તો આપણે આંગળી વચ્ચે વચ્ચે મૂકીને લખ્યું તો આપણું વાક્ય કેવું સરસ દેખાય છે દેખાય છે ને અને વાક્ય આપણું પૂરું થાય એટલે પાછળ આપણે પૂર્ણવિરામ કરવાનું ભૂલવાનું નથી હવે બાળ મિત્રો આપણે વાક્યનું લેખન કર્યું અને વાક્યનું વાંચન પણ કર્યું બરાબર ને હવે જુઓ આ પહેલું વાક્ય છે એ પહેલા વાક્યની અંદર આપણે વાક્યમાં શબ્દ પણ છે કયા કયા શબ્દ છે મૌલી પછી છે દૂધી અને પછી છે કાપે એટલે વાક્યની અંદર આ ત્રણ શબ્દ પણ દેખાય છે ને બધાને હા હવે આ ત્રણ શબ્દની અંદર
મૂળાક્ષર છે હવે શબ્દ દ્વારા આપણે આખું વાક્ય બનાવી રહ્યા છીએ અને મૂળાક્ષર દ્વારા શબ્દ બની જાય છે તો જુઓ અહીં આપણે કેટલા મૂળાક્ષર છે 1 2 3 4 5 6 અને 7 એવી રીતે અલગ અલગ મૂળાક્ષર છે જેવા કે મ લ ડ ઢ ક પ છ આ મૂળાક્ષર પણ છે એટલે અહીં મૂળાક્ષર ભેગા થઈને શબ્દ બને છે અને શબ્દ ભેગા થઈને એક આખું વાક્ય બને છે તો છેલ્લે શું છે આ પણ એક મૂળાક્ષર છે તો જોયું બાર મિત્રો અહીં અલગ અલગ ત્રણ શબ્દ બની ગયા અને અલગ અલગ છ મૂળાક્ષર પણ છે એના દ્વારા આપણે આખું વાક્ય બનાવી શકીએ છીએ એવી જ રીતે અહીં પણ એક વાક્ય છે તો જુઓ હવે અહીં રોજ એ પણ એક શબ્દ બની ગયો ખરું ને જુઓ હવે બીજું શું લખેલું છે સફાઈ તો અહીં સફાઈ એ પણ એક શબ્દ બની ગયો અને પછી છે થાય એ પણ એક શબ્દ બની ગયો એટલે આ વાક્યમાં કેટલા શબ્દ છે 1 2 ને 3 ત્રણ શબ્દ છે બરાબર હવે આ વાક્યમાં કેટલા મૂળાક્ષર છે તો ર જ સ ફ પછી આ ઈ એ સ્વર કહેવાય એટલે આ પણ એક અક્ષર જ કહેવાય પછી છે ઠ ય અને છ એટલે 1 2 3 4 5 6 7 અને 8 આ 8 અક્ષર દ્વારા આપણે આખું વાક્ય બનાવી દીધું શબ્દ દ્વારા આખું વાક્ય બનાવ્યું અને મૂળાક્ષર દ્વારા આપણે શબ્દ બનાવી દીધા તો જોયું ને બાર મિત્રો આ રીતે આપણે અલગ અલગ મૂળાક્ષર દ્વારા શું બનાવીએ છીએ શબ્દ બનાવીએ છીએ અને શબ્દ દ્વારા આપણે આખું વાક્ય પણ બનાવી શકીએ છીએ તો આજે આપણે શબ્દનું વાંચન કર્યું અને વાક્યનું લેખન કર્યું તમને બધાને ખ્યાલ આવી ગયો ને આપણે જ્યારે વાક્ય લખીએ ત્યારે આપણે કેવી રીતે લખવાનું છે ટીચર આજે તમને સમજાવ્યું ને એવી જ રીતે તમારે પણ તમારી નોટમાં વાક્યનું લેખન કરવાનું છે અને આપણે પ્રવૃત્તિ દ્વારા શબ્દનું વાંચન પણ કર્યું ને હા તો ચાલો તમારે પણ આ રીતે શબ્દનું વાંચન અને વાક્યનું લેખન કરવાનું છે કરશો ને બધા હા ચાલો હવે આપણે ફરી પાછા મળીશું